મોટી મોટી વાતો કરતી સુરત પોલીસ બાઇકર ગેંગ આગળ નકામી સાબિત થઈ રહી છે. કારણ કે સુરતના સરથાણા વિસ્તારમાં બાઇકર ગેંગ એક પછી એક આતંક મચાવી રહી છે, ત્યારે સરથાણામાં મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ અને ઘરોમાંથી મોબાઈલ ચોરીના 70 જેટલા બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વો અને તેમાં પણ ખાસ કરીને બાઇકર ગેંગનો આતંક વધી રહ્યો છે. પોલીસ પેટ્રોલિંગના નામે માત્ર વાતો કરી રહી છે. બાઇકર ગેંગે સરથાણા પોલીસની નાક કાપી નાખી હોય તેમ લાગે છે. સરથાણા પોલીસ મથકમાં એક સાથે 17 મોબાઈલ સ્નેચિંગ, ઘરમાંથી મોબાઈલની ચોરી અને ચેઇન સ્નેચિંગના બનાવો બનવા પામ્યા છે, જેમાં પ્રથમ યોગીચોક ખાતેથી ભૌતિક કોરાટનો મોબાઈલ બારકરો છૂટવી ગયા હતા, તો સીમાડા ગામ ખાતેથી રૂમમાંથી રાત્રિના સમયે અજાણ્યાઓ શિશુપાલ યાદવનો મોબાઈલ ચોરી કરી ગયા હતા, જ્યારે સરથાણા યોગી હાઇટ્સ પાસે મંજી કાપડિયાનો મોબાઈલ બારકરો છૂટવી ગયા હતા, જ્યારે ભીડમાં યોગીચોક ખાતેથી કમલેશ પટેલનો મોબાઈલ ચોરાયો હતો, તો યોગીચોક ખાતે ચાલી રહેલ મેળામાંથી બાઉચન કાછડિયાનો મોબાઈલ ચોરાયો હતો, જ્યારે ખોડિયારનગર લસકાણામાં શાંતિલાલ વણકરના ઘરમાં ખુલ્લી બારીમાંથી રીઢાઓ મોબાઈલ ચોરી ગયા હતા, તો શ્યામધામની ખાડી પાસેથી પસાર થતા વિમલ વાડદરિયાના મોબાઈલના બારકરો છૂટવી ગયા હતા, જ્યારે સીમાડા નાકા પાસે આવેલ રાયઝોન પ્લાઝા ખાતેથી નાઝિમ ખાન પઠાણનો મોબાઈલ ચોરાયો હતો, તો સરથાણા જકાતનાકા ખાતે આશાદીપ સ્કૂલ પાસેથી માનવ ધનાણીનો મોબાઈલ ચોરી તસ્કરો ભાગી છૂટ્યા હતા, જ્યારે વ્રજ ચોક સામેથી રાજેશ ગોડકિયાની પત્નીના પર્સમાં બ્લેડ મારી અજાણ્યાઓ મોબાઈલ ચોરી કરી ગયા હતા, તો યોગી ચોક ક્રિષ્ણા રો હાઉસ પાસેથી પસાર થતા કવિલ સવાણીનો મોબાઈલ છૂટવી બાઇકરો ભાગી છૂટ્યા હતા, તો સરથાણા જકાતનાકા ખાતે આવેલ સરકારી દવાખાનામાંથી ઉષાબેન જાસોલિયાનો મોબાઈલ ચોરી તસ્કરો ભાગી છૂટ્યા હતા, જ્યારે સરથાણા નવજીવન હોટલ સામેથી પસાર થતા અજીત મકવાણાનો મોબાઈલ છૂટવી બાઇકરો ભાગી છૂટ્યા હતા, જ્યારે યોગી ચોક મહાવીર સર્કલ ખાતેથી પિયુષ ખેતાણીનો મોબાઈલ ચોરાયો હતો, તો સરથાણા ખાતે બુધવારી બજારમાંથી સુમિતાબેન વૈષ્ણવનો મોબાઈલ ચોરાયો હતો, જ્યારે સરથાણા જકાતનાકા પાસે આવેલ અનમોલ પાર્ક પાસેથી પસાર થતા રવિભાઈ પાનસુરિયાનો મોબાઈલ બારકરો છૂટવી ભાગી છૂટ્યા હતા, તો સરથાણા જકાતનાકા ડી માર્ટ સામેથી પસાર થતા અમૃતબેન કુકડિયાનો અછોડો તોડી બાઇકરો ભાગી છૂટ્યા હતા. હાલ તો 17 મોબાઈલ ચીલઝડપ, મોબાઈલ ચોરી અને ચેઇન સ્નેચિંગની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાવા પામી છે. ત્યારે સરથાણા પોલીસની પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કેવી હશે તે તો આ ચોરીઓનો ગ્રાફ પરથી જ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત જિલ્લા પંચાયતના આગામી નાણાકીય વર્ષ 2019-20 માટેનું રૂપિયા 1,402 કરોડનું અંદાજપત્ર બુધવારે મેળવી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિબેન પટેલે રજૂ કર્યું હતું. સાથે આગામી વર્ષ માટે રૂપિયા 42.18 કરોડના સ્વભંડોળનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. કેટલાક સૂચનો સાથે આ અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જોકે સભ્ય દર્શન નાયક અને ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસિયાએ, ધનસુખ પટેલ અને સુરેશ પટેલે બજેટ અંતર્ગત કેટલાક સૂચનો કર્યા હતા. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન પટેલે વર્ષ 2019-20 માટેનું રૂપિયા 42,18,25,000નું સ્વભંડોળનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં સામાન્ય વહીવટ, મહેકમ અને સાદિલવાર માટે રૂપિયા 3.38 કરોડ, મહેસૂલ પંચાયતના વિકાસ માટે 9.50 કરોડ, શિક્ષણ માટે 3 કરોડ, આરોગ્ય માટે 1.88 કરોડ, બાળ વિકાસ યોજના ક્ષેત્રે રૂપિયા 1.10 કરોડ, ખેતીવાડીના ક્ષેત્રે 1.95 કરોડ, પશુપાલન ક્ષેત્રે રૂપિયા 75.15 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 1.28 કરોડ, કુદરતી આફત સદર 5 લાખ, તેમજ સરકારી ક્ષેત્રે 5 લાખ, સિંચાઈ ક્ષેત્રે 5.73 કરોડ, જાહેર બાંધકામ માટે 7.90 કરોડ, પરચુરણ કામ માટે 4.94 કરોડ મળી કુલ રૂપિયા 41,13,84,900નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. હાલ સુધી જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મળતી હતી, જેમાં વધારો કરીને હવેથી રૂપિયા 14 લાખ થશે. જોકે આ માટે રૂપિયા 5.60 કરોડની અલાયદી ગ્રાન્ટ ઉપલબ્ધ કરાશે. તો સભાની શરૂઆતમાં વિપક્ષી સભ્ય દર્શન નાયકે જિલ્લા પંચાયતના હડતાળ પર ઉતરેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય રસ્તો કાઢી આપવા, મનરેગાનું 4 મહિનાનું કોઈ કામ ન થતું હોય વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરી હતી. પ્રશ્નોત્તરી કાળમાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આરોગ્ય વિભાગ પાસે 97 બોગસ તબીબો હોવાના આંકડા ખોટા હોવાનું જણાવી ઉપપ્રમુખ હિતેન્દ્ર વાસિયાએ સચિનમાં 135 બોગસ તબીબો હોવાનું કહ્યું હતું. સુરત જિલ્લા પંચાયતનું આજની સામાન્ય સભામાં ખાસ કરીને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. સભામાં મારા તરફથી લગભગ 16 થી 17 જેટલા પ્રશ્નો રજૂઆત મૂકવામાં આવ્યા હતા. એમાં ખાસ કરીને છેલ્લા 13 દિવસથી આ જિલ્લા પંચાયતના 3 વર્ગના કર્મચારીઓ
હડતાલ પર ઉતરેલા છે. આના કારણે 57 જેટલા પીએસસી સેન્ટરોની હાલત જિલ્લાના લોકો આરોગ્યની સેવાથી વંચિત છે. એના કારણે ઝડપથી આનો નિકાલ આવે અને જિલ્લાના લોકોને પાયાની સુવિધા મળે. મનરેગા હેઠળ છેલ્લા 4 મહિનાથી કરોડો રૂપિયાની ગ્રાન્ટની વહીવટી મંજૂરીના આવવાના કારણે લગભગ 100 જેટલા દિવસોની ભારત સરકાર અને રાજ્ય સરકારની જે રોજગારીનું વચન છે એ વચન પર પૂર્ણ નથી થતું અને તાત્કાલિક અસરથી આની વહીવટી મંજૂરી આપી દેવામાં આવે. બોગસ ડોક્ટરો જે જિલ્લામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે એ બોગસ ડોક્ટરોની ઓળખ થયા પછી તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરે જે ફરિયાદ કરવાને બદલે પોલીસ તંત્ર જે કામગીરી કરે છે અને બાકી રહી ગયેલા બોગસ ડોક્ટરોને સુરત જિલ્લાની પ્રજાની આરોગ્યની સેવા મળી રહે અને તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એ પ્રકારની રજૂઆતો કરવામાં આવી. ખાસ કરીને 35-50 કરોડ રૂપિયાની પગારની જે ગ્રાન્ટો છે વિવિધ એ માઇનસ ગ્રાન્ટો જે ચાલે છે એને તાત્કાલિક અસરથી છૂટી કરવામાં આવે. જિલ્લામાં આરોગ્ય, રસ્તા, પાણી અને ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં લગભગ 30-32 હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, ચિંતાજનક છે. એને કેવી રીતે જાળવી રાખવી આ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતનું આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટની બાબતમાં ખાસ કરીને શિક્ષણ, પશુપાલન, સમાજ શાખા અને સિંચાઈ હેઠળ લગભગ એ બજેટની રકમ જે ઘટાડવામાં આવી છે એ જિલ્લાના ગામડાના આરોગ્ય, રસ્તા અને પાણીની સુવિધા માટે એ ચિંતાજનક છે. જિલ્લા પંચાયત ભવન બનાવવાની જે વાત હતી એ ભવનમાં પણ 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી હતી, એને બદલે 1 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ બતાવવામાં આવી છે. આ પણ એક ચિંતાજનક બાબત છે. ખાસ કરીને જિલ્લામાં શેરડી, ડાંગર, કપાસ, કેળ અને અન્ય જે ઉત્પાદન થાય છે પાકને મોટા પ્રમાણમાં ભૂન ડુક્કરનો ત્રાસ છે. એના માટે ખાસ યોજના બનાવીને સોલાર ઝાટકા મશીન નામનું મશીનની ઉપર સબસિડી આપવામાં આવે એ પ્રકારની પણ માંગણી મેં રજૂઆતમાં કરી છે. 2017-18માં બજેટનું જે કદ 70 કરોડ રૂપિયાનું હતું 2018-19માં એનું ઘટીને 51 કરોડ રૂપિયા સુધીનું આવ્યું છે અને 2019-20માં 42 કરોડ રૂપિયા જેટલી આવક બતાવવામાં આવી છે. એટલે લગભગ આ વર્ષે 7-8 કરોડ રૂપિયા બજેટમાં જે એનો ઘટાડો થયો છે એ જિલ્લાના વિકાસ પર એની સીધી અસર થવાની છે. એટલે બજેટના જે આંકડા છે એ ચિંતાજનક છે. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત એની માલિકીની જગ્યામાંથી એ આવક ઊભા કરવાના પ્રયત્નો નહીં કરશે તો જિલ્લાના વિકાસની અસર થશે એવું મારું માનવું છે. અને એ બાબતમાં ગંભીરતાથી સામાન્ય સભામાં 2-2.5 કલાક જેટલી ચર્ચા વિચારણા કરીને અમારા બધાનો મત કોંગ્રેસ પક્ષ વતી બધા સભ્યો અમે લોકોએ મત મૂક્યો છે અને એ બાબતમાં શાસક પક્ષ ગંભીર ન થાય તો આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીને એમની આંખ ઉગળવાનો કાર્યક્રમ કરવામાં આવશે એવી લાગણી અને માંગણી રજૂઆત કરી છે. વર્ષ 2017-18માં સ્વભંડોળના બજેટમાં રૂપિયા 83.51 કરોડનો અંદાજ હતો. 2018-19માં 48.62 કરોડનું બજેટ અને વર્ષ 2019-20માં તેમાં 6.46 કરોડનો ઘટાડો નોંધાયો છે. શાસકોનું કહેવું છે કે અગાઉના વર્ષમાં રોયલ્ટી અને પેનલ્ટીની પેન્ડિંગ ગ્રાન્ટ આવી હોવાથી બજેટ વધ્યું છે. ચાલુ વર્ષે રોયલ્ટીમાં ઘટાડો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.